મિત્રો, ઊંડા શોકની લાગણી સાથે મારે એક વાત આજે કરવી છે. આપ સૌ કદાચ જાણતા હશો કે ભારતીય નાટ્ય જગતની એક બહુ મોટી હસ્તી, એક મોટા નાટ્ય દિગ્દર્શક, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભૂતપૂર્વ ડાયરેક્ટર શ્રી ઇબ્રાહીમ અલકાઝી, ગઈકાલે 95 વર્ષની જૈફ વયનું અવસાન થયું છે. આમ તો અલકાઝી સાહેબ ઘણા વર્ષોથી બીમાર રહેતા હતા, એમની યાદદાસ્ત પણ જતી રહેલી. મેં હમણાં છેલ્લું જે પુસ્તક લખ્યું ચેખો ઉપરનું, કારણ કે ચેખોના નાટકો એમની પાસે હું ભણેલો, એમને અર્પણ કરેલું અને મારે એમને મોકલવું હતું, તો એમની દીકરીએ મને કહ્યું કે હું તમને એડ્રેસ મોકલાવું છું અને અમને આનંદ થશે, તમે આ પુસ્તક ડેડિકેટ કર્યું છે અમારા પપ્પાને. પણ એમને કશું યાદ રહેતું નથી, એમને કશું જ સ્મરણ નથી, એનો સ્મૃતિ ભ્રંશ થઈ ગયો છે સંપૂર્ણ રીતે. આ જાણીને મને દુઃખ થયું અને ગઈકાલે આ સમાચાર આવ્યા કે એમનું અવસાન થયું છે. એક આખો યુગ પૂરો થયો હોય એવી લાગણી થાય છે. અમદાવાદમાં ઘણા બધા નાટ્ય કલાકારો, ખાસ કરીને મારા જેવા ગ્રેજ્યુએટ, NSDના ગ્રેજ્યુએટના આવ્યા પછી ઘણા બધા લોકો આ નામથી પરિચિત છે. અને ઇબ્રાહીમ અલકાઝી નીચે ભણેલામાં હું, ભરત દવે, રાજુ બારોટ અને દિલીપ શાહ, ગોપી દેસાઈએ પણ એકાદ વર્ષ એમના નીચે અભ્યાસ કરેલો. 77માં એમણે NSD છોડી દીધું. એટલે એમ કહી શકાય કે 1962 થી 1977 સુધી અલકાઝી સાહેબ NSDના ડાયરેક્ટર તરીકે રહ્યા. પણ એક બહુ મોટી હસ્તી, બહુ મોટું કામ કર્યું એણે, ન માત્ર દિલ્હીની હિન્દી રંગભૂમિમાં પણ ભારતીય રંગમંચની એણે કાયા પલટ કરી, એમ કહી શકાય. અલકાઝી સાહેબનો પ્રવેશ થયો 1953માં, જ્યારે એ લંડનમાં રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સ RADAમાંથી નાટકનો અભ્યાસ કરીને આવ્યા. અલકાઝી સાહેબ ચિત્રકલા પણ એટલા જ અભ્યાસી, એમને પેઇન્ટિંગનું પણ એટલું જ પ્રિય હતું. એટલે એક વખત તો એને એવું થયેલું કે હું પેઇન્ટિંગમાં પણ હું અભ્યાસ કરું. પણ લંડનમાં જ્યારે આ સમંજસમાં લાંબો સમય કાઢ્યા પછી એમને એમ થયું કે ના, મારે થિયેટર જ કરવું છે. એટલે પછી એને ડ્રામેટિક્સનો કોર્સ કર્યો અને 1953 કે 54માં એ ભારતમાં પાછા આવ્યા. એ લંડન ગયા એ પહેલાં એક થિયેટર યુનિટ નામનું એક ગ્રુપ ચાલતું હતું. અલકાઝી સાહેબ જે છે એ અલકાઝી આપણા જે એલેક પદમસિંહ અને એનો નાનો ભાઈ સુલતાન પદમસિંહ, એમનું એક ઇંગ્લિશ થિયેટર ગ્રુપ ચાલતું હતું, થિયેટર યુનિટ. એના એ બહુ અંતરંગ સભ્ય હતા, JVSમાં એ લોકોની જોડે ભણેલા અને એમણે ઘણા બધા અંગ્રેજી નાટકો એ લોકોએ સાથે મળીને કરેલા. ત્યાર પછી અલકાઝી લંડન ગયા, લંડનથી પાછા આવ્યા અને ફરી પાછું એમણે થિયેટર યુનિટ જોઈન કર્યું. પણ સુલતાન પદમસિંહનું અકાળે અવસાન થતાં એ આખી પ્રવૃત્તિ થોડી ઘોરંભે પડી ગઈ, એટલે અલકાઝી સાહેબને કેટલાક મતભેદો થયા અને થિયેટર યુનિટે છોડી ગયા. એ વખતે નેપિયન્સી રોડ પર એ રહેતા હતા અને ત્યાં એમણે પોતાને જે પ્રકારનું થિયેટર કરવું હતું એ મુંબઈનું જે આખું કમર્શિયલ થિયેટરનો જે ઢાંચો હતો એમાં એ કરી શકે એમ હતા નહીં. એટલે એમણે પોતાની ટેરેસ પર એક નાનું એક ઓપન એર થિયેટર એને બનાવેલું અને ત્યાં એણે TS Eliot નું મર્ડર ઇન કેથેડ્રલ, Euripides નું ટ્રોજન વિમેન, મીડિયા, આ બધા નાટકો એણે એ વખતે ત્યાં કરેલા. એમણે શેક્સપિયરનું જુલિયસ સીઝર પણ કરેલું. એ વખતે મુંબઈમાં બે વ્યક્તિઓની બોલબાલા હતી, એક ઇબ્રાહીમ અલકાઝી અને બીજા અલી મર્ઝબાન. કોઈ પણ ને નાટક શીખવું હોય તો એમને એવી સલાહ આપવામાં આવતી કે આ બેમાંથી કોઈ એક વ્યક્તિ પાસે જાઓ. અને અલકાઝી RADAમાંથી નાટક ભણીને આવેલા એટલે એમનું આકર્ષણ લોકોને વિશેષ હતું. બહુ મોટા નાટ્ય ડિરેક્ટર્સ જેને તમે ઓળખો છો, વિજયા મહેતા અને સત્યદેવ દુબે, એ બંનેએ પણ પોતાની શરૂઆત અલકાઝી સાથે શરૂ કરેલી. આપણે ત્યાં અમદાવાદમાં કૈલાસ પંડ્યા, જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એન્ડ એશિયન થિયેટર ઇન્સ્ટિટ્યૂટ હતી 1960-61, ત્યારે એમણે એક વર્ષનો ત્યાં ડિપ્લોમા કરવા એ ગયેલા. પણ બહુ મોટા ડાયરેક્ટર BV કારંતે પણ એ સમયગાળામાં જ કૈલાસભાઈની સાથે જ એમણે ડિપ્લોમા કરેલો. આપણે ત્યાં વિશ્વકોષના ડૉક્ટર ધીરુભાઈ ઠાકર, એમણે પણ એક મહિનો એમણે અલકાઝી સાથે એમણે થિયેટર વર્કશોપ કરેલો. એ વખતે ટીચર્સ ટ્રેનિંગ ચાલતી હતી કે શાળાઓમાં અને કોલેજોમાં નાટકો સારી રીતે થાય એટલા માટે અલકાઝીએ કેટલાક ટીચર્સ અને પ્રોફેસર સાથે એક વર્કશોપ કરેલો.
એ મને ધીરુભાઈ સાથેની અંગત વાતચીત દરમિયાન એમણે કહેલું કે એટલા બધા એ પ્રભાવિત થયેલા એમનાથી કે અમને એમ લાગેલું કે એક મહિનામાં તો અમને નાટકનું કેટલું બધું શીખવા મળેલું. 1962માં એ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ડાયરેક્ટર તરીકે નિમાયા. ઓફકોર્સ એ પોતે રાડામાં ભણેલા હોવાને કારણે, અંગ્રેજી એજ્યુકેશન એમણે લીધું હોવાને કારણે, જેવીએસમાં ભણ્યા હોવાને કારણે, એમણે થિયેટર યુનિટ, ઇંગ્લિશ થિયેટર ગ્રુપ પણ ચલાવેલું હોવાને કારણે એમનો વેસ્ટર્ન થિયેટરનો અભ્યાસ ઘણો ઊંડો હતો. એને કારણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પણ વેસ્ટર્ન ડ્રામા યલકાઈ સાહેબ જાતે ભણાવતા હતા. એટલે એમના નાટકો તમે જુઓ તો એમાં વિદેશી નાટકો ખૂબ તમને જોવા મળે. જુલિયસ સીઝર, હેમ્લેટ, કિંગ લિયર જે એમણે ઓમ શિવપુરી જોડે કરેલું, મેન વિધાઉટ શેડોઝ જે સાર્ત્રનું નાટક જે એમણે અનુપમ ખેર સાથે કરેલું, મેન વિધાઉટ લુક બેક ઇન એંગર જોન ઓસબોર્નનું નાટક જે મનોહર સિંઘ સાથે કરેલું, આવા ઘણા બધા એણે વિદેશી નાટકો એ વખતે કરેલા. પણ તેમ છતાં એમ ન કહી શકાય કે અલકાઈ સાહેબની ઓથોરિટી માત્ર વિદેશી નાટકો પરની જ હતી. એમણે શરૂઆત અંધાયુગથી કરેલી. એ વખતે એમનો પહેલો પ્રયોગ જેમાં જવાહરલાલ નહેરુ પણ જોવા આવેલા, એ એમણે ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડમાં એના નેચરલ સરાઉન્ડિંગમાં ચારે બાજુ એમના ઐતિહાસિક ખંડેરોની વચ્ચે એમણે અંધાયુગ ભજવેલું. એ જ અંધાયુગ એમણે લગભગ 10 વર્ષ પછી પુરાણા કિલ્લામાં કરેલું જ્યારે હું ત્યાં અભ્યાસ કરતો હતો. એમણે પ્રેમચંદનું ગોદાન કરેલું. એ વખતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનું મકાન જે છે એ સંગીત નાટક એકેડેમીનું હાલમાં જે મકાન છે મંડી હાઉસમાં રવિન્દ્ર ભવન એના ત્રીજા માળે એનએસડી ચાલતું હતું. એમનું એક ઓપન એર થિયેટર હતું જે મેઘદૂત નામ અલકાઈ સાહેબે જ આપેલું. એ મેઘદૂત ઓપન એર થિયેટરની અંદર એક નાનકડું ગામડું સર્જીને એમણે ત્યાં આગળ ગોદાન ભજવેલું જેમાં મરાઠી બહુ મોટા એક્ટર મરાઠી કમલાકર સોનટકે એમાં રોલ કરેલો. એ પછી એમણે તુગલક કર્યું જેમાં ઓમ શિવપુરી હતા, અને એ જ તુગલક જ્યારે ફરીથી કર્યું ત્યારે એમાં મનોહર સિંઘ હતા. એમણે જ્યોર્જ બુખનર એ જર્મન નાટ્યકાર હતો એનું દાંતોન્સ ડેથ કરેલું જેમાં નસીરુદ્દીન, ઓમ પુરી એ બધાએ કામ કરેલું. આમ તો તમે જાણો છો કે અલકાઈ સાહેબના જે વિદ્યાર્થીઓનું જો નામ લઈએ તો મેં તમને કહ્યું એ વિજયા મહેતા, સત્યદેવ દુબે અનૌપચારિક રીતે એમણે અલકાઈ પાસે ભણેલા. પણ બીજા મોટા નામોમાં આપણે જો કહીએ તો નથીરુદ્દીન શાહ, ઓમ પુરી, ઓમ શિવપુરી, સુધા શિવપુરી, રાજ બબ્બર, રાધીરા બબ્બર, અનુપમ ખેર, પંકજ કપૂર, માયસેલ્ફ, આવા અનેક લોકોએ એમની પાસે કામ કર્યું. એ પછી પણ ઘણા બધા એનએસડીમાં ભણેલા લોકો એનએસડીમાં આજે હિન્દી સિનેમામાં કામ કરે છે એ લોકોએ 77 પછી આવેલા હોય અલકાઈ પાસે ભણ્યા નથી. પણ એમણે જે એક અમિટ છાપ છોડી રંગભૂમિમાં, કોઈ એમ એમ સ્વાભાવિક કહે કે નાટકો તો ઘણા બધા લોકો કરે છે, સત્યદેવ દુબેએ કર્યું, વિજયા મહેતાએ કર્યું, ડૉક્ટર શ્રીરામ લાગુએ કર્યું, શંભુ મિત્રાએ કર્યું, ગુજરાતમાં જશવંત ઠાકરે કર્યું, તો એમની કઈ વિશેષતા હતી? તો એક વખત પીએલ દેશપાંડે જ્યારે ડૉક્ટર શ્રીરામ લાગુ પણ એ સભામાં હાજર હતા ત્યારે એમણે કહેલું કે અલકાઈ સાહેબની જો આપણે વિશેષતા જો જોઈએ ને તો સૌથી પહેલી તો એ હતી કે એમના આગમન પહેલાં ભારતીય નાટક જે છે એ નાટકીયું હતું, થિયેટ્રિકલ હતું. અલકાઈ સાહેબે એમાં નેચરલિઝમ લઈ આવ્યા, રિયાલિઝમ લઈ આવ્યા. બીજું શું કર્યું એમણે કે સેટ્સ, લાઇટ્સ ને મ્યુઝિક જે છૂટા છૂટા હતા એમાં એ એકતા લઈ આવ્યા, યુનિટી લઈ આવ્યા. ત્રીજું કામ એમણે એ કહ્યું કે લોકો જે થિયેટરને હલકી નજરથી જોતા હતા જે અલકાઈ સાહેબે થિયેટરને એક ગૌરવ અપાવ્યું. બીજું એક વસ્તુ એ પણ કરી કે લોકો એવું માનતા નહોતા કે થિયેટર માટે કોઈ ટ્રેનિંગની જરૂર છે. ટ્રેનિંગની એટલે તમે જે નાટક કરતાં કરતાં જે ટ્રેનિંગ લો એ અલગ વાત છે, પણ એક એની થિયરી ભણવી પડે નાટકની એ લોકોના મગજમાં એ વાત નહોતી. ચોથું એ પણ હતું કે નાટકનો ડિરેક્ટર એજ્યુકેટેડ હોવો જોઈએ એ કોન્સેપ્ટ એ વખતે નહોતો જે અલકાઈના ને કારણે આવ્યો. અને બીજું સૌથી મોટી વાત જો હોય તો એમનું કોઈ પણ નાટક તમે જુઓ તેમાં સેટ્સ, લાઇટ્સ, મ્યુઝિક એનું એટલું બધું સરસ એનું કોમ્પેક્ટ તમને એ જોવા મળે
અને એની એક તમને અલકાજી સાહેબનું હોલમાર્ક તમને એના પ્રોડક્શનમાં જોવા મળે. ઘણા બધા લોકો એમ કહે છે કે એક પ્રોફેશનલ સ્ટેમ્પ તમને અલકાજીના પ્રોડક્શનમાં તમે જોઈ શકો. આપણે જે મોજ મજાના અને હસી મજાકના જે નાટકો કરીએ છીએ એ નાટકને અલકાજી સાહેબે એક નવી દ્રષ્ટિ આપી, એક નવી ટ્રીટમેન્ટ આપી. એમણે કલાકારોને સંપૂર્ણ કલાકાર બનાવ્યા. સંપૂર્ણ કલાકાર ઇન ધ સેન્સ, આપણે એમ માનીએ કે હું અભિનેતા છું તો મારે અભિનય શીખવાની જરૂર છે, હું દિગ્દર્શક છું તો મારે દિગ્દર્શન શીખવાની જરૂર છે. અલકાજી સાહેબે એવું શીખવાડ્યું કે જે કોઈ નાટક કરતા હોય, થિયેટર કરતા હોય, એમણે ફોટોગ્રાફી શીખવી જોઈએ, એમણે પેઇન્ટિંગ શીખવું જોઈએ, એમણે આર્કિટેક્ચર શીખવું જોઈએ, એમણે વિઝ્યુઅલ આર્ટ શીખવી જોઈએ, એમણે ગ્રાફિક ડિઝાઇન શીખવી જોઈએ, સેટ ડિઝાઇન, લાઇટ્સ, કમ્પોઝિશન્સ, અનેક વસ્તુઓ એમણે એ બધાને સંમિલિત કરી. એટલે જેને આપણે કહીએ ને કે સંપૂર્ણ અર્થમાં રંગકર્મી જેને આપણે કહી શકીએ એવા અલકાજી સાહેબ હતા. ઘણા બધા લોકો એવું કહે છે, અને એ વખતે અમે જ્યારે ભણતા હતા ત્યારે પણ એવી ઘણી ટીકાઓ અલકાજી સાહેબની થયેલી કે એ માત્ર વિદેશી નાટકો જ કરે છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ કેન્દ્રીય ફંડ, ભારત સરકારના ફંડથી ચાલતી નેશનલ સ્કોપ ડ્રામામાં વિદેશી નાટકો જ શા માટે થાય, એવી એક ચર્ચા પાર્લામેન્ટમાં પણ ઉઠેલી. એ જ વખતે અલકાજી સાહેબે બુખનરનું જ્યોર્જ ડાન્ટોન્સ ડેથ કરેલું. એ ફ્રેન્ચ ક્રાંતિ પરનું નાટક હતું, રિવોલ્યુશન પરનું નાટક હતું. ત્યારે તમને આશ્ચર્ય થશે કે આપણા ઉમાશંકર, આપણા કવિ ઉમાશંકર જોશી એ વખતે રાજ્યસભાના સભ્ય હતા, એમણે અલકાજીનો એમ કહીને બચાવ કરેલો કે કલા કોઈ દેશી વિદેશી એવા કોઈ ભેદ હોતા નથી. નાટક ક્યારેય આપણું અને પરાયું એવું કોઈ દિવસ હોઈ શકે નહીં. તમે આજે ફ્રેન્ચ રિવોલ્યુશનનું નાટક, હું તો ઈચ્છું કે ભારતના દરેક શહેરમાં દેખાડવામાં આવે કે જેથી સ્વતંત્રતા, સમાનતા, બંધુતા એના ખ્યાલો લોકોમાં પ્રસરે, લોકશાહીના ખ્યાલો લોકોમાં આવે. એટલે લોકો એમ કહે છે, અને એક મારો વ્યક્તિગત મત કહું તો કદાચ એ સંપૂર્ણ સાચું છે કે નહીં મને ખબર નથી, પણ 3 વર્ષ દરમિયાન હું ત્યાં જે ભણ્યો અને હું જે ત્યાંના દિલ્હીના જે કલાકારોને મળ્યો એના પરથી મને એમ લાગ્યું કે એક હિન્દી લોબી એક રીતસરની અલકાજીની વિરુદ્ધમાં કામ કરી રહેલી, કે જે એમ માનતી હતી કે ભારતીય નાટ્ય વિદ્યાલયની અંદર માત્ર ભારતીય નાટકો અને દેશી નાટકો જ ભજવાવા જોઈએ, એક સંસ્કૃત નાટકો ભજવાય, લોકનાટ્યો ભજવાય, વિદેશી નાટકોને અલકાજી સાહેબ જે ઇમ્પોર્ટન્સ આપ્યું છે વધારે પડતું છે. જ્યારે હું એવું માનું છું કે અલકાજી સાહેબે ગોદાન કર્યું, એમણે અંધાયુગ કર્યું, એમણે સુલતાન રઝિયા કર્યું, એમણે તુગલક કર્યું, એમણે ભારતીય ઇતિહાસને તાદૃશ કરી આપ્યો. અંધાયુગ જ્યારે એમની પાસે જ્યારે અમે લોકો તૈયાર કરતા હતા ત્યારે મહાભારત એ જે ઊંડાણથી જાણતા હતા એ કદાચ અમે તો તમે કે હું નથી જાણતા, એટલા ઊંડાણથી એણે મહાભારત અમને લોકોને સમજાવેલું. એ નહેરુના બહુ પ્રિય પાત્ર હતા. એમ એવું મેં સાંભળ્યું છે કે ઇન્દિરા ગાંધીને સ્પીચ શીખવવા માટે પણ એ જતા હતા. એટલે આજે જ્યારે આવી કોઈ મોટી હસ્તી જ્યારે આપણા વચ્ચેથી જતી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે આપણને એમ લાગે કે એક યુગની સમાપ્તિ થઈ ગઈ છે, પણ મને સાથે સાથે એમ પણ લાગે છે કે યુગની સમાપ્તિ સાથે એક નવા યુગના મંડાણ પણ છે. કારણ કે અલકાજી સાહેબના સેંકડો વિદ્યાર્થીઓ દેશના ખૂણે ખૂણે પહોંચીને થિયેટર કરી રહ્યા છે. આજે ગુજરાતમાં જ તમે જુઓ લગભગ 10 થી 15 જેટલા વિદ્યાર્થીઓ આપણે ત્યાં ગુજરાતી અથવા ગુજરાતના કલાકારો થિયેટરમાં કામ કરી રહ્યા છે, ભલે ગમે તે પ્રકારનું કામ કરતા હોય, એ થિયેટર કરતા હોય, રેડિયો કરતા હોય, ટેલિવિઝન કરતા હોય, ડ્રામા સ્કૂલમાં ભણાવવા જતા હોય, છતાં એમની પાસે એક થિયેટરની સેન્સ છે. એટલે હું એવું માનું છું કે અલકાજી સાહેબ ભલે ગયા પણ આજે એમના સેંકડો વિદ્યાર્થીઓ તકી અલકાજી સાહેબ જીવતા રહેવાના છે, એમનું કામ જીવતું રહેવાનું છે, અને એમની પ્રેરણા સદાય આપણા સૌ દ્વારા જીવતી રહેવાની છે, અને એક એક નવો નાટ્યમંચ આપણે ઊભો કરવાના છીએ ભવિષ્યમાં. હું મારા તરફથી અને આપ સૌના તરફથી આ મહાન હસ્તીને શ્રદ્ધાંજલિ આપું છું.